Section D. Join the following sentence with the proper conjunction. कंजक्शन उपयोग कर तमारे वाक्य बनावाना छे अने वाक्य जोड़वाना छे बराबर वाक्य परीक्षा में पण तमारे वाक्य जोड़ीने वाक्य बना सॉरी शब्द जोड़ीने अने वाक्य फरीथी बनावानुं रहेशे। अमुक विद्यार्थीओ फक्त जवाब लखीने आवता रहे छे के एंड आवशे सो आवशे येट आवशे, परंतु विद्यार्थी मित्र परीक्षा में पण तमारे एना रिलेटेड वाक्य बनावाना ज रहेशे। कारण के टोट लखेलुं छे सूचना में कि तमारे सेंटेंस ने जोड़वानुं छे अने एने वाक्य में रूपांतर करवुं ज पड़शे तमारे, तो ज तमारो फुल्ली मार्क आवशे। तेमां जोईशुं प्रथम, शी फेल डाउन फ्रॉम द फिफ्थ स्टेप, शी डीड नॉट हर्ट हर सेल्फ। बराबर, તે પડે છે પણ હર્ટ થતી નથી, તો જવાબ આવશે શી ફેલ ડાઉન ફ્રોમ ધ ફિફ્થ સ્ટેપ યેટ શી ડીડ નોટ હર્ટ હર સેલ્ફ, તે જાતે પોતાને નુકસાન પહોંચાડ્યું નથી। બીજું, ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ, તેમાં આવશે ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ બટ, જવાબ આવશે બટ ઈ કુલ નોટ સેવ ધ પેશન્ટ, પરંતુ તેઓ પેશન્ટને બચાવી શક્યા નહીં, તેમણે તેમનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પણ તેઓ પેશન્ટને બચાવી શક્યા નહીં। ત્યારબાદ ત્રીજું, યુ કેન સિલેક્ટ અ રેડ પેન, યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન, કાં તો આ આઈધર ઓર, જવાબ આવશે આ રીતે યુ કેન સિલેક્ટ આઈધર અ રેડ પેન ઓર અ બ્લુ પેન, કાં તો તું બ્લુ પેન સિલેક્ટ કર કાં તો લાલ પેન સિલેક્ટ કર। ત્યારબાદ ટર્ન ધ લાઇટ્સ ઓફ વી કેન સ્લીપ, બરાબર ટર્ન ધ લાઇટ ઓફ સો વી કેન સ્લીપ, કે જેથી આપણે અમે સોઈ શકીએ। ફાધર વોઝ હેપી, અમે સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, ફાધર વોઝ હેપી બીકોઝ અમે સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, જવાબ આવશે આ રીતે ત્યારબાદ છઠ્ઠું, મોહન કેમ હોમ હી હેડ હિઝ ડિનર એન્ડ મોહન કેમ હોમ એન્ડ હેડ હિઝ ડિનર, તમારે ફરી હી લખવાની જરૂર નથી, મોહન ઓલરેડી આપી દીધું છે। અમુક વિદ્યાર્થીઓ એ રીતે પણ લખે છે કે મોહન કેમ હોમ એન્ડ હી હેડ હિઝ ડિનર, વિદ્યાર્થી મિત્ર તમારે હી લખવાની જરૂર નથી, ઓલરેડી મોહન માટે જ અપાયેલું છે, તો કેમ હોમ એન્ડ હેડ હિઝ ડિનર। ત્યારબાદ સાતમું, આઈ ઇન્વાઇટેડ સુજલ, હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, મેં સુજલને આમંત્રિત કર્યું હતું, તો જવાબ આવશે બટ હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી, પરંતુ તે આવ્યો નહીં, તો જવાબ આવશે આ રીતે આઈ ઇન્વાઇટેડ સુજલ બટ હી ડીડ નોટ કમ ફોર ધ પાર્ટી। ત્યારબાદ આઠમું, હી ઇઝ સ્ટ્રોંગ, હી કેન લિફ્ટ અ હેવી બેગ, સો જવાબ આવશે સો હી ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ, આ રીતે આવશે હી ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ। નવમું, ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી, દેર ફોર ધ કિંગ પુટ હિમ ઇન અ પ્રિઝન, ધ મર્ચન્ટ વોઝ ગિલ્ટી દેર ફોર ધ કિંગ પુટ હિમ ઇન ધ પ્રિઝન। દસમું, દેર આર નો મોબાઈલ્સ ઇન ધીસ વિલેજ, દેર આર નો કોમ્પ્યુટર્સ ઇન ધ વિલેજ, નાઇધર નોર્થ ઇઝ, જવાબ તમારો બનશે આ રીતે દેર આર નાઇધર મોબાઈલ્સ, નથી મોબાઈલ કે નથી કોમ્પ્યુટર, નોર કોમ્પ્યુટર ઇન ધીસ વિલેજ। ત્યારબાદ જોઈએ અગિયારમું, તેમાં એ તમારે ઉપયોગ કરવાનો છે આ રીતે નાઇધર નોરનો, બેમાંથી એક કંઈ નહીં, કેન નોટ છે નેગેટિવ છે એટલે નાઇધર નોર આવશે। ત્યારબાદ બારમામાં આવશે, ઇટ ઇઝ રેનિંગ દેર ફોર સ્કૂલ્સ આર કોલ્ડ ક્લોઝડ, રાઇટ ફાસ્ટ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર અધરવાઇઝ, કાં તો જો તમે ફાસ્ટ નહીં લખશો તો તમારું પેપર પૂરું થશે નહીં, તેનો અર્થ આવશે અધરવાઇઝ, રાઇટ ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ નોટ કમ્પ્લીટ ધ પેપર। ત્યારબાદ ચૌદમું, રામ વોઝ ટાયર્ડ હી વોન્ટેડ ટુ સ્લીપ, તો આમાં આવશે સો, રામ થાકી ગયો છે તેથી તે ઊંઘવા માંગે છે ઈચ્છે છે, જવાબ આવશે રામ વોઝ ટાયર્ડ સો હી વોન્ટેડ ટુ સ્લીપ। પંદરમું, પ્લીઝ ટેક રેસ્ટ, યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો, એમાં આવશે સો ધેટ પ્લીઝ ટેક રેસ્ટ સો ધેટ યુ આર ફિટ ફોર ધ ટેસ્ટ ટુમોરો,
આવતીકાલની ટેસ્ટ માટે તો હું ફિટ રહે. ત્યારબાદ 16મો, ઇટ ઇઝ રેનિંગ, યુ શુડ ટેક એન અમ્બ્રેલા. ધેરફોર, જવાબ આવશે ધેરફોર, જોઈએ. ઇટ ઇઝ રેનિંગ, ધેરફોર યુ શુડ ટેક એન અમ્બ્રેલા. 17મો, હેમલ ઇઝ સ્ટ્રોંગ, હેમલ ઇઝ એક્ટિવ. બરાબર, હેમલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ, જવાબ આ રીતે આવશે. તમારો એન્ડથી વાક્ય બનશે, હેમલ ઇઝ સ્ટ્રોંગ એન્ડ એક્ટિવ. 18મો, સ્પીક ધ ટ્રુથ, યુ વિલ બી પનિશ્ડ. સાચું બોલ, બરાબર, સ્પીક ધ ટ્રુથ, યુ વિલ બી પનિશ્ડ. બરાબર, સાચું બોલશો ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ. સાચું બોલો નહીં તો તમને સજા મળશે. 19મો, ફાધર વોઝ એંગ્રી, હી ડીડ નોટ સે એનીથિંગ. તો જવાબ આવશે, ફાધર વોઝ એંગ્રી બટ હી ડીડ નોટ સે એનીથિંગ. 20મો, આઈ વોઝ લેટ, ધ ટીચર ડીડ નોટ ગેટ એંગ્રી. છતાં પણ, તો યેટ, સોરી, તો આઈ વોઝ લેટ, ધ ટીચર ડીડ નોટ ગેટ એંગ્રી. છતાં, તો કમ સૂન, યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. જવાબ આવશે આ રીતે, કમ સૂન ઓર એલ્સ યુ વિલ નોટ બી અલાઉડ ટુ એન્ટર ધ હોલ. જલ્દીથી આવ, નહીં તો તને હોલમાં પ્રવેશ મળશે નહીં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14. કન્જક્શનનો ઉપયોગ કર્યા બાદ આપણે હવે જે આપણા ફંક્શન છે તેનો ઉપયોગ કરીને આપણે ચોડકા જોડવાના રહેશે. એમાં તમારે તમારી જે ભાવનાઓ, તમારા જે હાવભાવ છે, બરાબર, તેનો ઉપયોગ થશે. પછી તમારી જે પદ્ધતિ છે જો પારખવાની, તેના પણ તમારે ક્ષમતાઓ આધારે, તમારી શક્યતાઓ આધારે તમારે ફંક્શનનો ઉપયોગ કરીને એમાં જવાબો લખવાના રહેશે. તેમાં સૌ પ્રથમ જોઈએ તો અમિત કેન સિંગ ગાઈ શકે છે, તો જવાબ આવશે સી, એક્સપ્રેસિંગ એબિલિટી. બીજું, વી મસ્ટ વર્ક હાર્ડ, તો એમાં આવશે ડી, એક્સપ્રેસિંગ નેસેસિટી. ત્રીજું, આઈ માઇટ રેન ટુડે, જવાબ આવશે બી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવે છે. એટલે તો ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી, શાંતિથી બેઠા છે, તો મેનર એ. ત્યારબાદ બીજું, એમાં જવાબ આ રીતે આવશે, પહેલામાં ડી, સીકિંગ ઇન્ફોર્મેશન, વેન વિલ યુ કમ હોમ, એટલે કે પૂછે છે માહિતી. તેથી સ્નેહા ઓફન પ્લેસ ટેનિસ, તેમાં આવશે એક્શન, ફ્રિકવન્સી ઓફ એક્શન. સરલા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ, તો કમ્પેરિઝન આવશે એ, અને સરખામણી બતાવેલી છે કોઈક સાથે. વોટ અ શેમ, એક્સપ્રેસિંગ ઇમોશન, બરાબર, ભાવનાઓ છે એટલે, બરાબર. ત્યારબાદ ત્રીજું, તેમાં જોઈએ તો એ અને બીમાં છે, બરાબર, એમાં છે આઈ નેવર કમ હોમ લેટ, તો તેમાં આવશે બી, ફ્રિકવન્સી ઓફ એક્શન, થ્રો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ, તો એમાં આવશે ડી, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવ્યો છે. હાઉ મચ સુગર ડુ યુ નીડ, એટલે કે કેટલી ખાંડ તમને જરૂર છે, તો એમાં આવશે એ, સીકિંગ ઇન્ફોર્મેશન, માહિતી પૂછે છે એટલે. ત્યારબાદ ચોથું, સી સે ડેટ શી વોઝ ટાયર્ડ, તો એમાં જવાબ આવશે સી, રિપોર્ટિંગ. ત્યારબાદ ચોથું, એમાં આવશે સંજના ઇઝ બ્યુટિફુલ ગર્લ, બરાબર, તો એમાં આવશે ડી, ડિસ્ક્રાઇબિંગ પર્સન, કારણ કે સંજના વિશે દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ હેમા ઇઝ અ ગુડ એઝ લીલા, તો એમાં જવાબ આવશે એ, કમ્પેરિઝન, તુલના બતાવી છે એટલે. ત્રીજું, હી ઇઝ ફેટ બટ હેલ્થી, તો એમાં કોન્ટ્રાસ્ટ આવશે, જોઈએ બી ત્રીજામાં. ચોથું, ઓવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ, તો તેમાં આવશે સી, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ત્યારબાદ પાંચમું જોડકા જોડો, તેમાં છે પહેલું, આઈ રોટ ધ એસે ક્વિકલી, ડી, એક્સપ્રેસિંગ મેનર. ત્યારબાદ જય ઓફન ગેટ્સ અપ લેટ, તેમાં આવશે એ, ફ્રિકવન્સી ઓફ એક્શન. ત્રીજું, સી સેડ ધેટ અમી વોઝ એબસન્ટ, એમાં આવશે રિપોર્ટિંગ બી. ત્યારબાદ વેન વિલ ધ બસ કમ, બરાબર, તેમાં આવશે ઇન્ક્વાયરી.
सी એટલે કે પૂછપરછ કરે છે તેથી અને ત્રીજામાં એને રિપોર્ટ કરે છે કે હાજર છે કે એબસન્ટ છે તે જણાવે છે તેથી ત્યારબાદ છઠ્ઠું તેમાં પહેલું મોન્ટુ ઇઝ ફની બોય તો એમાં આવશે બી ડિસ્ક્રાઇબિંગ પર્સન ત્યારબાદ બીજું ધેટ ઇઝ અ બ્યુટિફુલ ફ્લાવર તો એમાં આવશે ડી ડિસ્ક્રાઇબિંગ થિંગ ત્યારબાદ ત્રીજું ત્રિષા ઇઝ એઝ લવલી એઝ મિસા તેમાં જવાબ આવશે એ કમ્પેરિઝન ત્યારબાદ ચોથું રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ તેમાં જવાબ આવશે સી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ત્યારબાદ પંદરમું એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ જે રીતે ત્રીજામાં ટીક થયું છે તે રીતે તમારે વિકલ્પો ટીક કરવાના છે એમાં પહેલું જોઈએ મિહિર ખાલી જગ્યા તો એક્સપ્રેસિંગ એબિલિટીમાં આવશે સી બરાબર કેન ડ્રાઈવ અ કાર એની ક્ષમતા દર્શાવવાની છે ત્યારબાદ બીજું યુ આર ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ તો એમાં આવશે એ બેસ્ટ ઓફ લક એટલે કે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે તો આપણે શું શુભેચ્છા આપતું ઓલ ધ બેસ્ટ ત્યારબાદ આલોક ફેલ ઇન ધ ટેસ્ટ તો એક્સપ્રેસિંગ ઇમોશન ઇમોશન દર્શાવવાનું છે તો ફેલ થયો છે તો કેવું આવશે હાઉ સેડ ત્યારબાદ ચોથું ધ પેસેન્જર ખાલી જગ્યા તો એમાં આવશે આર વેઇટિંગ પેશન્ટલી બરાબર તો એક્સપ્રેસિંગ મેનર દર્શાવવાનું છે એટલે એમાં આવશે આર વેઇટિંગ પેશન્ટલી ત્યારબાદ પાંચમું હર્ષ સેડ ધેટ રિપોર્ટિંગ કરવાનો છે તો એમાં આવશે આપણે એ હી વોઝ ગોઈંગ ટુ વોચ અ ગુજરાતી મૂવી છઠ્ઠું કુડ યુ પ્લીઝ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ વિનંતી છે તો ચાર વિકલ્પોમાંથી આપણે આવશે બી કેરી ધીસ બિગ ફોર બેગ ફોર મી બરાબર કેરી ધીસ બેગ ફોર મી એટલે કે આ બેગ મારા માટે તમે લઈ જશો બરાબર લઈ લેશો એવી આપણે વિનંતી કરવાની છે એટલે આવશે કેરી ધીસ બેગ ફોર મી ત્યારબાદ સાતમું હોમ ખાલી જગ્યા સીકિંગ ઇન્ફોર્મેશન તો જવાબ આવશે સી હુમ શુડ વી મીટ આપણે કોને મળવાના છીએ ત્યારબાદ આઠમું એક્સક્યુઝ મી સર ખાલી જગ્યા ઇન્કવાયરી કરવાની છે તો એમાં આવશે વેન વિલ ધ બસ ફોર અમરેલી લીવ એટલે કે અમરેલી માટે બસ ક્યારે નીકળશે તો આપણે પૂછપરછ કરીએ છીએ તો ઇન્કવાયરી રેડી આ રીતે તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ નવમું હી શુડ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ એટલે કે એકના બદલામાં એક કે આ કાં તો આ તો એમાં આવશે એ નાઈધર ડ્રાઈવ નોર ગો બાય બસ ત્યારબાદ દસમું કેન યુ હેલ્પ મી એમાં રિસ્પોન્સમાં આવશે બી શ્યોર વાય નોટ ત્યારબાદ અગિયારમું માય ઓફિસ ખાલી જગ્યા એમાં જગ્યામાં આવશે ઇઝ અ સ્મોલ માય ઓફિસ ઇઝ સ્મોલ ત્યારબાદ બારમું યુ હેવ ટેસ્ટ ટુમોરો તો ખાલી જગ્યા તો એમાં આવશે એક્સપ્રેસિંગ ઇમોશનમાં આવશે બેસ્ટ ઓફ લક ત્યારબાદ તેરમું ઓલ ધો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ તો એમાં આવશે એ સી ઇઝ સ્મોલ સી ઇઝ સ્માર્ટ ત્યારબાદ ચૌદમું હાઉ મચ ખાલી જગ્યા તો સીકિંગ ઇન્ફોર્મેશન માહિતી દર્શાવવાની છે બરાબર તો તેમાં છે મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ એ રીતે સવાલ પૂછવાનો છે હાઉ મચથી ઇન્ફોર્મેશન પૂછતો હોય તે રીતે તેમાં આવશે બી ત્યારબાદ પંદરમું મે વી ખાલી જગ્યા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ વિનંતી દર્શાવવાની છે આપણે તો તેમાં આવશે મે વી પ્લે ઇન યોર ગાર્ડન હું તમારી બગીચામાં રમી શકું છું ત્યારબાદ સોળમો પ્રશ્ન રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ્સ એઝ ઇટ્સ આન્સર એટલે કે જેને નીચે અન્ડરલાઇન કર્યા છે તે શબ્દ પરથી તમારે ક્વેશ્ચન બનાવવાનો છે અને ડબલ્યુ એચ ક્વેશ્ચનનો આમાં તમારો ઉપયોગ થશે ડબલ્યુ એચ ક્વેશ્ચનમાં આવશે હુ હાઉ વેર વોટ વેન હાઉ મચ હાઉ લોંગ હાઉ ફર હાઉ મેની એ રીતના જે ડબલ્યુ એચ ક્વેશ્ચનો છે તેનો ઉપયોગ કરીને તમારે વિકલ્પોમાંથી શોધીને પ્રશ્નોનો એનો જવાબ તમારે લખવાનો રહેશે તેમાં પહેલું છે રામજી હેઝ થ્રી કાઉસ તેમાં અન્ડરલાઇન છે થ્રીની નીચે બરાબર તો થ્રી એ આંકડા છે બરાબર તો ગણી શકાય તેવા છે એટલે એનામાં આવશે બી હાઉ મેની કાઉસ ડઝ રામજી હેવ ત્યારબાદ ત્રીજું
देर इज अ वेरी लिटल वॉटर इन द वॉल एट्ले कि घणु ओछू पानी कूवा में है तो एम आवशे हाउ मच वॉटर इज देर इन द वेल एट्ले कि पानी है गणी सके तेवुं नथी एटले त्यारबाद तीजू आई हेव अ 100 rupees तेमां जवाब में आवशे हाउ मेनी मनी डू यू हेव त्यारबाद चौथू शीतल हेज डजन रोजीस तो एम आवशे हाउ मेनी रोजीस डज शीतल हेव त्यारबाद पांचमू द शॉर्ट ब्रेक इज ऑफ 15 minutes એટલે કે નાની રિસેસ 15 મિનિટની છે તો જવાબ આવશે ડી હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક ત્યારબાદ છઠ્ઠું વિનિત બોક સ્વીટ્સ યેસ્ટરડે એટલે કે હુ બોક વિનિતના નીચે છે હુ બોટ સ્વીટ્સ યેસ્ટરડે વિનિતના નીચે અંડરલાઇન છે એટલે વ્યક્તિ વિશે આપણે પૂછવાનું છે તો વ્યક્તિ વિશે પૂછવા માટે આપણે WHમાં હુનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ સાતમું રામ વેન્ટ હોમ બિકોઝ હી વોઝ નોટ વેલ કારણ દર્શાવેલું છે બરાબર તો કારણ પૂછવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો વાયનો તો જવાબ આવશે બી વાય ડેટ રામ ગો હોમ ત્યારબાદ આઠમું રોહન લાઇક ધ બ્લેક બાઇક બરાબર તો પસંદગી છે તો આવશે વિચ બાઇક ડઝ રોહન લાઇક ત્યારબાદ નવમું મોના ઇઝ વોચિંગ ટીવી શું જોઈ રહી છે ટીવી તેમાં આવશે વોટ ઇઝ મોના ડુઈંગ મોના શું કરી રહી છે ત્યારબાદ દસમું ક્રિષ્ના વિલ ગો ટુ જામનગર તો એમાં આવશે વેર વિલ ક્રિષ્ના ગો ત્યારબાદ અગિયારમું ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ તો એમાં આવશે સી વેન વિલ ગોપાલ કમ ત્યારબાદ બારમું જય લાઇક્સ ધ રેડ કાઇટ તેમાં આવશે બી વિચ કાઇટ ડઝ જય લાઇક તેરમું આઈ વિલ ગો ધેર બાય બસ તેમાં જવાબ આવશે સી હાઉ વિલ યુ ગો ધેર બરાબર તો આ રીતે તમારે જેના નીચે અંડરલાઇન છે તે વસ્તુ સમજીને તમારે એનો ઉપયોગ કરવાનો છે બરાબર કે કયા એનામાં કયો WH ક્વેશ્ચનનો ઉપયોગ થશે ત્યારબાદ કોઈક વખત તમારે ડબલ બે જવાબો પણ સરખા જ રહેશે ફક્ત એક શબ્દનો ચેન્જિંગ હોય છે એ રીતે એ તમને પૂછાય છે તો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું ત્યારબાદ ચૌદમું ધેર આર 12 books ઇન ધ કબટ 12 છે ગણતરી કરી શકાય છે તો આવશે હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ કબટ ત્યારબાદ ફાધર વિલ સ્ટે ધેર ફોર 1 month સમય છે બરાબર કેટલા સમય તો સમયગાળો દર્શાવવાનો છે તેમાં આવશે હાઉ લોંગ વિલ ફાધર સ્ટે ધેર ત્યારબાદ સોળમું વડોદરા ઇઝ અબાઉટ 100 kilometers ફ્રોમ અહેમદાબાદ તો એમાં આવશે તમારે સી હાઉ ફર ઇઝ વડોદરા ફ્રોમ અહેમદાબાદ બરાબર 100 kilometers દર્શાવ્યું છે તો દૂર અંતર કેટલું છે તે દર્શાવવાનું છે માટે હાઉ ફર ત્યારબાદ સત્તરમું દેર ઇઝ નો મિલ્ક ઇન ધ કેન બરાબર તો જવાબ આવશે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કેન અઢારમું ધ જર્ની ટુ રાજકોટ ઇઝ 4 hours તો તેમાં આવશે હાઉ લોંગ એટલે કે સમયગાળો દર્શાવવાનો છે આપણે સમય દર્શાવેલો છે એટલે 4 કલાક દર્શાવેલો છે એટલે સમય આવશે તો હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ રાજકોટ ત્યારબાદ 19મું સપના વિલ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ તો ક્યારે જાય છે એવું દર્શાવવાનું છે તો તમારા અસાઇનમેન્ટમાં તમારા જવાબ જે આપેલા છે તેમાં આવશે તેમાં બી ટીક કરેલું છે પણ આમાં ઓલરેડી આમાં આવશે સી વેન વિલ સપના ગો ટુ સ્કૂલ ત્યારબાદ 20મું ધ બેબી વોઝ ક્રાઇંગ બિકોઝ શી વોઝ હંગરી તો એમાં આવશે તમારે એ વાય ધ બેબી વોઝ ક્રાઇંગ ત્યારબાદ 21મું તેમાં નીના ઇઝ મીટિંગ ધ પ્રિન્સિપલ નાવ તો એમાં આવશે તમારે સી વેન ઇઝ નીના મીટિંગ ધ પ્રિન્સિપલ એટ ધ નાવ એટલે કે અત્યારે મળે છે 22મું ભરત મેટ ધ પ્રિન્સિપલ તો એમાં આવશે જવાબ તમારો બી હુમ ડીડ ભરત મેટ 23મું દેટ ઇઝ વિનય હાઉસ તો એમાં તમારો જવાબ આવશે સી હુઝ હાઉસ ઇઝ ધેટ એટલે કે કોનું છે તો આપણે જવાબ આવશે વિનયઝ હાઉસ એટલે કે વિનયનું છે ત્યારબાદ 24મું ફાધર વેન ટુ ઓફિસ એટ 9 AM તો ક્યારે બરાબર ક્યાં તો જવાબ આવશે વેર ડીડ ફાધર ગો ટુ 9 AM સ્થળ દર્શાવવાનું છે માટે
ત્યારબાદ પ્રશ્ન નંબર 17 કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે ડાયલોગ રાઇટિંગ તમારે પૂર્ણ કરવાની છે આ ઓલરેડી તમે 5 6 7 8 માં આવે છે તમારે 6 7 8 માં તો તેના હિસાબે તમારે સમજૂતી મુજબ તમારે કરવાનું છે એમાં આપણે જવાબ જોતા જોઈએ જે બ્રેકેટમાં જે છે તેનો ઉપયોગ કરીને એમાં પહેલા છે પહેલો જે ડાયલોગ છે તેમાં જોઈએ સ્ટ્રેન્જર ખાલી જગ્યા તેમાં આવશે હાઉ ફર ઇઝ ધ રેલવે સ્ટેશન તો શોપકીપર કહે છે અબાઉટ 2 કિલોમીટર 2 કિલોમીટર તો રામ કહે છે વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ પ્લીઝ તેમાં જવાબ આવશે શ્યોર વાય નોટ કેમ નહીં ત્યારબાદ રોહિત કહે છે લુક આઈ હેવ ગોટ યોર ફેવરિટ મ્યુઝિક સીડી વેનુ કહે છે હાઉ નાઇસ ઓફ યુ તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ ભરતી જવાની છે રેડી ત્યારબાદ બીજામાં જોઈએ તેમાં આવશે સૌ પ્રથમ ખાલી જગ્યામાં યસ ધે આર પછી નીતિનમાં આવશે બીકોઝ હી ડી નોટ વિન ધ કોમ્પિટિશન પછી હાઉ લોંગ ઇઝ ધ ફિલ્મ ત્યારબાદ જોઈએ ત્રીજામાં એમાં આવશે પહેલાંમાં સોરી બટ આઈ એમ યુઝિંગ ઇટ નાઉ ત્યારબાદ એ કોમ્પિટિશન તમારે આખું આ રીતે લખાશે ત્યારબાદ જોઈએ તો મહેશમાં આવશે યુ આર વેલકમ કિરણમાં આવશે હુઝ બેગ ઇઝ ધીઝ ઇટ ઇઝ માઇન્ડ એ રીતે તમારે પૂર્ણ કરતા જવાનું છે રેડી ખ્યાલ આવી ગયો હશે તમને ત્યારબાદ જોઈએ ચોથામાં આ રીતે આવશે રેડી ત્યારબાદ પાંચમાના જે બ્રેકેટના શબ્દો છે તે અહીં આપેલા છે પાંચમું જે છે તે અહીંયા છે જોઈએ આ રીતે ખાલી જગ્યાઓ તમારે પૂર્ણ કરવાની છે અને પરીક્ષામાં તમારે આખો પેરેગ્રાફ ડાયલોગ રાઇટિંગ તમે લખશો તો સારું લાગશે સીધા જવાબ લખે છે અમુક પણ જો તમે લખશો તો સારું લાગશે અને ખાલી જગ્યા નીચે અંડરલાઇન તમારે કરી દેવાની રહેશે ત્યારબાદ છઠ્ઠામાં જોઈએ છઠ્ઠામાં આ રીતે ખાલી જગ્યાઓ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે ડાયલોગ રાઇટિંગ સારી રીતે સમજવાના છે કઈ રીતે વાતચીતો થાય છે જો તમે વાતચીત તમને સમજણમાં આવી જશે તો તમે આસાનીથી આ ખાલી જગ્યાઓ પૂરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો સેક્શન ડી છે તે અહીંયા પૂર્ણ થાય છે આશા રાખીએ છીએ કે અમારું જે સોલ્યુશન છે તમને કામ લાગશે અને વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટમાં પણ અમુક એક જે અત્યારે આપણે જો તે જવાબમાં ભૂલ હતી તો તે રીતે તમે સમજી વિચારીને જ જવાબો તમારે સિલેક્ટ કરવાના છે જાતે તમારી જે આવડત છે તેના આધારે પણ તમારે એ સોલ્યુશન કરવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો મળી આવતા વિડીયોમાં સેક્શન ઈ સાથે કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે વિડીયોમાં આપણે મળીએ અને અહીં સુધી તમારું અત્યારે અસાઇનમેન્ટ સોલ્યુશન પૂર્ણ કરો આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓએ હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે વિદ્યાર્થીઓને વિનંતી છે કે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી અમારા જે નોટિફિકેશન છે વિડીયોના તે તમને અગાઉથી મળે અને તમે તમારું સોલ્યુશન જલ્દીથી પૂર્ણ કરો